વખતે અશ્વિન માસ 3 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થઈ 31 ઓક્ટોબર સુધી રહેશે. આ અવધિ 59 દિવસની રહેશે. આ વખતે અધિક માસ 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી રહેશે, જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. વધુ મહિનો અગાઉ ખૂબ અશુભ માનવામાં આવતો હતો. પાછળથી શ્રીહરિએ આ મહિનાને તેનું નામ આપ્યું. ત્યારથી અધિક મહિનાનું નામ પુરુષોત્તમ માસ રાખવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુના બધા ગુણો આ મહિનામાં જોવા મળે છે. જો કે આ સમય દરમિયાન કેટલાક વિશેષ કાર્યથી દૂર રહેવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ ન હોય તેમાં અધિક માસ આવે છે. પુરુષોત્તમ માસ 32 મહિના 16 દિવસ અને 4 કલાક પછી આવે છે. અધિક આસોમાં આ વર્ષે શુક્લ પક્ષમાં 3જનો ક્ષય છે એટલે 14 દિવસ છે અને કૃષ્ણ પક્ષમાં 15 દિવસ છે. જ્યારે નીજ આસોમાં શુક્લ પક્ષમાં 15 અને કૃષ્ણ પક્ષમાં 14નો ક્ષય હોવા છતાં છઠ વૃદ્ધિ તિથિને કારણે 15 દિવસ હોવાથી 2020માં આસો મહિનો 59 દિવસનો રહેશે. એ જ રીતે 2001માં પણ અધિક આસોને કારણે આસો મહિનો 59 દિવસનો હતો. હિન્દુ કેલેન્ડર અનુસાર દર 3જા વર્ષે 1 વખત અધિક મહિનો આવે છે, જેને અધિક માસ, મલ માસ કે પછી પુરુષોત્તમ માસ કહેવાય છે. સૂર્યવર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે, તો ચંદ્રવર્ષ 354 દિવસ માનવામાં આવે છે. 2 વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનો તફાવત છે. આ 11 દિવસ જે દર વર્ષે થાય છે જો ઉમેરવામાં આવે તો 1 મહિનાની બરાબર છે. આ અંતરને દૂર કરવા માટે દર 3 વર્ષે 1 ચંદ્ર મહિનો અસ્તિત્વમાં આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસમાં 33 દેવી દેવતાઓની ઉપાસનાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ સમય દરમિયાન વિષ્ણુ, જિષ્ણુ, મહાવિષ્ણુ, હરિ, કૃષ્ણ, ભદોક્ષજ, કેશવ, માધવ, રામ, અચ્યુત, પુરુષોત્તમ, ગોવિંદ, વામન, શ્રીશ, શ્રીકાંત, નારાયણ, મધુરીપુ, અનિરુદ્ધ, ત્રિવિક્રમ, વાસુદેવ, યગદ્યોની, વિશ્વાક્ષીભૂષણમ, શેષશાયિન, પ્રદ્યુમ્ન, દૈતારી, વિશ્વાતોમુખ, જનાર્દન, ધરાવાસ, દામોદર, મધાર્દન અને શ્રીપતિજીની પૂજા કરવાથી ખૂબ લાભ થાય છે. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.